नमस्ते. हेलो अगेन माय डियर गर्ल्स, हाउ आर यू ऑल? आई होप एवरीवन इज़ गुड एट देयर एंड. वेरी गुड आफ्टरनून टू ऑल ऑफ यू एंड वेलकम अगेन टू माय सेशन. सो आई होप एवरीवन इज़ डूइंग रियली रियली ग्रेट. सो लाइक इन द लास्ट सेशन वी डिस्कस्ड लॉट ऑफ थिंग्स राइट रिगार्डिंग द आइडियल कैरेक्टरिस्टिक्स ऑफ अ वेज सिस्टम, दैट हाउ अ वेज सिस्टम शुड बी. लाइक मारी वेज सिस्टम कोईपण एक पर्टिक्युलर कंपनी में केवी हसे, तो जेना लीधे ई सारी गणाशे कि लाइक मारा एम्प्लॉइज भी सैटिस्फाइड थाशे अने एकदम परफेक्टली अलाइंड हसे गवर्मेंटना लॉज. अने आपणे गवर्मेंटना लॉज ने रेग्युलेशन्स नी उपर आपणे घणी वात करी. ऑल राइट, सो लाइक धीस मस्ट बी क्लियर टू यू ऑल. अने लेट मी अगेन બ્રીફ યુ ઓલ કે આપણે લોકો અત્યારે યુનિટ 4 કરીએ છીએ. ઓલ રાઈટ, આપણે યુનિટ 3 છે એ આ યુનિટ 4 કમ્પ્લીટ થશે એના પછી વી વિલ સ્ટડી. અને સિલેબસ તમે જોઈ શકો છો, આપણે અત્યારે યુનિટ 4નો ચેપ્ટર 1 કરીએ છીએ, દેટ ઇઝ પર્ફોમન્સ એન્ડ ઇન્સેન્ટિવ બેઝડ વેજ પ્લાન્સ. ઓલ રાઈટ, તો ખાસ તમે બધા ધ્યાન રાખજો કે યુ ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. અને ખાસ એ વસ્તુનું બી ધ્યાન રાખજો, લાઇક વી હેવન સ્કીપ્ડ યુનિટ નંબર 3, વી આર ડેફિનેટલી ગોઈંગ ટુ સ્ટડી દેટ, બટ આપણે અત્યારે યુનિટ નંબર 3 બહુ લેન્ધી છે એટલા માટે આપણે યુનિટ નંબર 4થી સ્ટાર્ટ કરીએ છીએ. એન્ડ આઈ હોપ હવે હું હરેક સેશનમાં આ વસ્તુ નહીં કહું, યુ ઓલ આર અવેર, ક્વાઇટ અવેર અબાઉટ ધીસ. ઓકે, સો મૂવિંગ અહેડ. To our fourth session, like our third session today, and in today's session we will be discussing the about like fringe benefits. Tamara syllabus ma tame jo joyu hase to second topic che fringe benefits and performance based incentive system. ઓલરાઇટ, વોટ ઇઝ દેટ? તો એનું આપણે આજે ડિટેલમાં સ્ટડી કરશું એન્ડ ડેફિનેટલી યુ વિલ બી વેરી મચ સેટિસ્ફાઈડ એઝ સૂન એઝ ધીસ લેક્ચર ગેટ્સ કમ્પ્લીટ. અને ખાસ એક વસ્તુ કહેવાની, ધીસ ઇઝ નોટ ફ્રિજ. ઓકે, આને તમે ફ્રિજ ન બોલતા, ઇટ ઇઝ નોન એઝ ફ્રિંજ, ફ્રિંજ બેનિફિટ્સ. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ઇટ ડાઉન તો તમે લોકો લખી શકો કે ફ્રિંજનો મિનિંગ થાય એક્સ્ટ્રા, સમથિંગ એક્સ્ટ્રા ઓર એડિશન. ઓલ રાઇટ, તો તમે લોકો ફ્રિંજ જે આ વર્ડ છે આને બોલાય ફ્રિંજ. લેટ મી અગેન પ્રોનાઉન્સ ઇટ ફોર યુ ઓલ, દેટ ઇઝ ફ્રિંજ બેનિફિટ્સ. ઓકે, ફ્રિંજ મીન્સ એક્સ્ટ્રા ઓર એડિશનલ. આ વસ્તુ તમારે ક્યાંય લખવી હોય તો તમે લખી શકો, સો દેટ વેન યુ રિવાઇઝ ઇટ એટ ધી ટાઈમ ઓફ એક્ઝામિનેશન તમને લોકોને કન્ફ્યુઝન ન થાય કે ભાઈ આ શું હતું, ફ્રિજ હતું, ફ્રિંજ હતું, શું હતું. અને ફ્રિજનું નામ પડતા આવે પ્લીઝ, ઠંડા પાણીની બોટલ્સ તો બધા ભૂલી જ ગયા છો ને, બીકોઝ શિયાળાની વેધર એટલી મસ્ત શરૂ થઈ ગઈ છે, ક્યાં આમાં ઠંડા પાણીનું યાદ આવતું હતું, બરાબર. સો અગેન નોટ ઇટ ડાઉન, ફ્રિંજ મીન્સ એક્સ્ટ્રા ઓર એડિશનલ, કે કાંઈક હું એક્સ્ટ્રા આપું છું કે એડિશનલ આપું છું, એને કહેવાય ફ્રિંજ બેનિફિટ્સ, બરાબર. હવે આનું તમે ફ્રિંજનો મિનિંગ તમે કોમ્પ્લિમેન્ટરી પણ લઈ શકો. આજે તમે કોઈ કોફી શોપમાં ગયા, લાઈક સીસીડીમાં ગયા, ત્યાં એ લોકો તમે કોલ્ડ કોફી ઓર્ડર કરી, એની સાથે એને તમને ચોકલેટ કૂકી ફ્રીમાં આપ્યું, એને એ લોકો શું કહે કે કોમ્પ્લિમેન્ટરી છે, મેડમ ધીસ ઇઝ કોમ્પ્લિમેન્ટરી ફ્રોમ આર સાઈડ. તો વોટ ઇઝ દેટ? કે એ એક ટાઈપનો તમને ફ્રિંજ બેનિફિટ મળ્યો. એ તમને મોલ્સમાં બી ઘણી વાર એવી રીતે મળે, કોમ્પ્લિમેન્ટરી, યુ બાય વન ગેટ વન ફ્રી. સો વોટ ઇઝ દેટ? દેટ ઇઝ ફ્રિંજ, કે મને કોઈ એક્સ્ટ્રા કે એડિશનલ બેનિફિટ જ્યારે મળે છે એને શું કહેવાય? ફ્રિંજ બેનિફિટ્સ. તો ફ્રિંજ બેનિફિટ્સ છે ને એ હરેક કંપનીમાં આખું એક સ્ટ્રક્ચર ડિસાઇડેડ હોય કે વેજીસ કેવી રીતે પ્રોવાઈડ કરવા, સેલરી કઈ રીતે પ્રોવાઈડ કરવી, બરાબર. તો એવી જ રીતે એ લોકો એક્સ્ટ્રા બેનિફિટ્સ બી પ્રોવાઈડ કરતા હોય પોતાના એમ્પ્લોઈઝને, તો એનું પણ આખું એ લોકોનું જે કેલ્ક્યુલેશન હોય છે દેટ ઇઝ ડિફરન્ટ. ઓકે, તો આજે આપણે એના ઉપર વી વિલ ડિસ્કસ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફ્રિંજ બેનિફિટ્સ, અને ફ્રિંજ બેનિફિટ્સ કેવા કેવા ટાઈપ્સના હોય, અને કેવા કેવા ટાઈપ્સના કંપનીઝ પોતાના એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરે છે એના આપણે લાઈવ એક્ઝામ્પલ્સ બી જોશું. લાઈક વી વિલ ડિસ્કસ સર્ટેન એક્ઝામ્પલ્સ કે કઈ રીતે કંપનીઝમાં ફ્રિંજ બેનિફિટ્સ પ્રોવાઈડ કરવામાં આવતા હોય. ઓકે, સો લેટ અસ મૂવ અહેડ વિથ ધીસ અવર ટુડેઝ સેશન. Fringe benefits are supplementary compensation made in addition to wages, the object being to stimulate the interest of the workers and to make the job more attractive and conducive. They are, as a matter of fact, indirect benefits. As to their nature, we can say they are neither mere fringes nor peripheral wage trimmings, but a substantial part of the wage and salary structure. હવે સારા સારા વર્ડ્સ એ મેં પાછા લખેલા છે પીટીમાં, ટ્રીમિંગ્સ ને ફ્રિન્જીસ ને પેરિફેરલ ને, બરાબર. હું બધાયના તમને મિનિંગ સમજાવું છું, તો યુ કેન રાઇટ ઇટ ડાઉન. બટ અત્યારે ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે
આમ સિમ્પલ લેંગ્વેજમાં જો હું તમને સમજાવું તો ફ્રિન્જ બેનિફિટના મેં એક્ઝામ્પલ આપ્યા. ઓલરાઇટ, વેન વી આર ગેટિંગ સમથિંગ એક્સ્ટ્રા ઓર વેન વી આર ગેટિંગ સમથિંગ કોમ્પ્લિમેન્ટરી વિથ વોટ વી પરચેઝ, ઓર લાઈક કાંઈ બી તમે પરચેસ કરો કે કાંઈ બી તમે સર્વિસીસ લ્યો, તમને એક્સ્ટ્રા જે વસ્તુ એની સાથે મળે ફ્રીમાં એને શું કહેવાય? તો કે ફ્રિન્જ મળ્યું, લાઈક યુ ગોટ અ ફ્રિન્જ, કે તમને એ વસ્તુ કોમ્પ્લિમેન્ટરીમાં મળી છે. બરાબર, એવી જ રીતે યુ કનેક્ટ ધેટ વિથ ધી કંપની, કે કંપનીઝમાં પણ એમ્પ્લોઈઝ માટેના એ લોકો અલગ અલગ બેનિફિટ્સ રાખતા હોય. હવે આ ફ્રિન્જ બેનિફિટ્સ રાખવાનો આપણે સી ઓલરેડી આગળ ભણી ગયા, રાઈટ, કે પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ સિસ્ટમમાં કેવું હોય કે જેવા ટાઈપનું એમ્પ્લોય પરફોર્મ કરે એવા ટાઈપની એને સેલરી કે વેજીસ ઓફર કરે. બરાબર, તો હવે ફ્રિન્જ બેનિફિટ્સ મારે શું કામ જરૂરી છે? બિકોઝ ઘણા ત્યાં એમ્પ્લોઈઝ ઓર લેબરર્સ એવા બી હોય કે જે લોકોને ખાલી પૈસાથી મતલબ ન હોય, દે વોન્ટ સમથિંગ મોર, મોર દેન મની ઓર મોર દેન સમથિંગ, સમ ફિનાન્શિયલ રિવોર્ડ્સ ઓર મોનિટરી રિવોર્ડ્સ. તો ઈ કેસમાં કંપનીઝે આખી ફ્રિન્જ બેનિફિટ્સનું સ્ટ્રક્ચર ડિસાઇડ કરેલું હોય કે આપણે આ પર્ટિક્યુલર લેબરરને કે આ પર્ટિક્યુલર એમ્પ્લોયને આવા ટાઈપના બેનિફિટ્સ, એક્સ્ટ્રા બેનિફિટ્સ આપશું, અને એ પણ એ લોકો પરફોર્મન્સના બેઝિસ ઉપર જ આપે. બરાબર, અને ઘણી કંપનીઝમાં એ લોકો પરફોર્મન્સના બેઝિસ ઉપર નહીં તો એ લોકો એમનેમ બી આપતા હોય કે ભાઈ ચલો એ કમ્પલસરી હોય કે તમને આ બેનિફિટ તો મળશે જ. બરાબર, તમને હું એક એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ જોઈએ ફ્રિન્જ બેનિફિટ્સનું. તમને અહીંયા જ્યોતિ સીએનસી કંપની તમને ખબર હશે, જ્યોતિ સીએનસી નામ બી તમે સાંભળેલું હશે, ઘણાએ પ્રોજેક્ટ્સ બી કરેલો હશે એની ઉપર. તો જેમને પ્રોજેક્ટ્સ કરેલા હશે ને જેમને નથી કરેલા, આઈ ડોન્ટ નો, યુ આર બીકોમ સ્ટુડન્ટ્સ, રાઈટ, તો તમારે પ્રોજેક્ટ વર્ક ના આવતું હોય, પણ બીબીએના જે સ્ટુડન્ટ્સ છે ને એ લોકોને ખબર હશે. તમે એ લોકોને પૂછજો કે જ્યોતિ સીએનસી કંપની એક આપણા રાજકોટમાં છે, એ લોકોની કંપનીમાં છે ને સ્વિમિંગ પૂલ છે, સ્વિમિંગ પૂલ છે, પ્લસ એ લોકોના જે એમ્પ્લોઈઝ હોય ને એ લોકોને, એ લોકો કંપનીવાળા એમ્પ્લોઈઝને ફેમિલી ટ્રીપમાં બી મોકલે છે. અને આ ફેમિલી ટ્રીપની વાત તો આઈ ગેસ આપણે કાલે બી થઈ હતી. તો આ બધા છે ને અલગ અલગ એક્સ્ટ્રા બેનિફિટ્સ મળે છે, સ્વિમિંગ પૂલ ને જિમ્નેશિયમ ને ક્લબ મેમ્બરશિપ ને, પછી લોકોને ફેમિલી હોલિડે પેકેજીસ મળે છે. તો આ બધું શું છે? એક્સ્ટ્રા. હવે આ નો આપે તોય વાંધો નહીં, બટ તોય આપે છે. બરાબર, હવે મેં કોલ્ડ કોફી ઓર્ડર કરી હતી, મને કોલ્ડ કોફી પીવાની ઈચ્છા હતી, હવે કોમ્પ્લિમેન્ટરીમાં મને સીસીડીવાળાએ ચોકલેટ કૂકી આપ્યું. બરાબર, તો મને જો ચોકલેટ કૂકી ખાવું જ હોત તો હું ઓર્ડર કરી જ દેત ને. મેં એવું કંઈ મારા માઇન્ડમાં ત્યારે હતું નહીં કે મને ચોકલેટ કૂકી મને ભાવે છે નથી ભાવતું. ઘણાનો બી ચોકલેટ ભાવતી હોય, ઘણાને સ્ટ્રોબેરી ભાવતી હોય, ઘણાને સ્ટ્રોબેરીનો ભાવતી હોય તો ચોકલેટ ભાવતી હોય. તો લાઈક દેર આર સર્ટેન ઓપ્શન્સ, તો એ મને મળે કે ન મળે મને એટલો બધો કાંઈ ફેર ના પડે. બરાબર, તો આ ફ્રિન્જ બેનિફિટ્સ છે ને એ એવા જ છે કે કંપની એ આપે તો બહુ સારું, પણ નો આપે તો ઇટ ઇઝ ફાઇન, ચાલે. હવે ઘણી એવી કંપનીઝ છે કે જ્યાં ફ્રિન્જ બેનિફિટ્સ, એક્સ્ટ્રા બેનિફિટ્સ તો દૂરની વાત છે, સિમ્પલ સાદાય બેનિફિટ્સ નથી મળતા, તો હવે ફ્રિન્જ બેનિફિટ્સ તો સાવ આપણે ભૂલી જ જવાના. બરાબર, તો એવા કેસમાં ઇટ ઇઝ નોટ નેસેસરી. આ કેવું છે કે આપ્યું ગમ્યું તો એક્સેપ્ટ, વી એક્સેપ્ટેડ, ઓલરાઈટ. પણ હવે એ લોકોએ કોમ્પ્લિમેન્ટરી જેવી કાંઈ સિસ્ટમ નથી રાખી, તો કાંઈ આપણા માઇન્ડમાં એવું નહીં એટલે કેમ આને કેમ કોમ્પ્લિમેન્ટરી કૂકી ન રાખ્યું. હવે મેકડીવાળાએ સ્ટાર્ટ કર્યું છે કે મેકડીમાં જો તમે જશો ને મેકડોનલ્ડ્સમાં, તો તમે કોઈ બી શેક ઓર્ડર કરશો ને, થીક શેક છે કે કોફીની કોઈ બી વેરાયટીઝ ઓર્ડર કરશો, તો એની જોડે છે ને એ લોકો કોમ્પ્લિમેન્ટરી ચોકલેટ કૂકી આપે જ છે, કે લાઈક તમે ટેસ્ટ કરો. અને કોમ્પ્લિમેન્ટરી શું કામ આપતા હોય? તો એ લોકોની જે નવી પ્રોડક્ટ હોય ને એ લોકો એ હંમેશા કોમ્પ્લિમેન્ટરી આપે, સો ધેટ તમે લોકો ટેસ્ટ કરો, અને પછી જો તમને ભાવે તો ડેફિનેટલી તમે બીજી વાર ઓર્ડર કરવાના જ છો. એકવાર ભલે એણે ફ્રીમાં આપ્યું, પણ સેકન્ડ ટાઈમ ઇફ યુ લાઈક ઇટ યુ આર ડેફિનેટલી ગોઈંગ ટુ ઓર્ડર ઇટ. એવા એ પાંચ કસ્ટમરને આપે, પાંચમાંથી બે તો એવા નીકળે જ કે જેને એ વસ્તુ ભાવેલી હોય. બરાબર, તો એ તો કંપની માટે સારું છે, એટલે એ લોકો કોમ્પ્લિમેન્ટરી આપતા હોય. તો સેમ આમાં ફ્રિન્જ બેનિફિટ્સમાં બી એવું જ છે કે આ બધા બેનિફિટ્સ છે એ કંપની જ્યારે એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરે છે તો કંપનીને ખબર છે એના ખર્ચો એ બહુ થાય છે, પણ શું કામ પ્રોવાઈડ કરે છે? તો કે એને ખબર છે કે આ બેનિફિટ્સથી એ લોકોનું મોટિવેશન અને એ લોકોની એફિશિયન્સી ડબલ થઈ જશે. અત્યારે એ લોકો જે પેસથી વર્ક કરે છે એના કરતાં ડબલ પેસથી એ લોકો વર્ક કરવા માંડશે, બહુ વધારે સારી રીતે વર્ક કરશે, પહેલાં કરતાં એની કરતાં ડબલ સારી રીતે વર્ક કરશે. તો વોટ ઇઝ દેટ? તો એટલે કંપનીઝ શું આપે? ફ્રિન્જ બેનિફિટ્સ પ્રોવાઈડ કરે. હવે ફ્રિન્જ બેનિફિટ્સના અલગ અલગ ટાઈપ્સ છે.
The first type is employment security. Benefits under this head include unemployment insurance, technological adjustment pay, leave travel pay, overtime pay, level for negotiation, leave for maternity, leave for grievances, holidays, cost of living bonus, callback pay, layoff, retiring rooms, jobs to the sons or daughters of the employees and the like. હવે એમ્પ્લોયમેન્ટ સિક્યોરિટી હરેક લોકોને જો સિક્યોરિટી બહુ જ હોતી હોય. સિક્યોરિટી મીન્સ કે લાઈક સેફ, એ લોકો હવે મને કંપનીમાંથી કાઢશે નહીં. ઘણીવાર તમે જોયું હશે, અત્યારે કોરોનાની સિચ્યુએશન છે તો તમે બહુ ન્યૂઝપેપરમાં જોયું હશે આ કંપનીમાંથી 500 એમ્પ્લોઈઝને કાઢી નાખ્યા, કે આ પર્ટિક્યુલર કંપનીમાંથી 50 એમ્પ્લોઈઝને કાઢી નાખ્યા, કે 20 એમ્પ્લોઈઝને કાઢી નાખ્યા. તો એ શું છે? તો એ લોકોની સિક્યોરિટી તો જોબની કાંઈ છે જ નહીં. તો વોટ ઇઝ દેટ? કે કોઈ કંપની સિક્યોરિટી અત્યારે પ્રોવાઈડ નથી કરતી ને. ઘણી કંપનીઝમાં બોન્ડ સિસ્ટમ હોય, કે લાઈક 1 યરનો બોન્ડ હોય, 2 યર્સના બોન્ડ હોય. તો એ કેવું છે? એક સિક્યોરિટી છે પર્ટિક્યુલર એમ્પ્લોય માટે, બરાબર? કે ભાઈ ચલો 1 વર્ષ સુધી તો હું આ કંપનીમાં છું, પછી મને ખબર નથી કે પછી મને રાખે કે ન રાખે. તો ફ્રિન્જ બેનિફિટ્સ એટલે શું? એક્સ્ટ્રા બેનિફિટ્સમાં એક એમ્પ્લોયમેન્ટ સિક્યોરિટી છે, કે કંપની તમને અશ્યોરન્સ આપે છે કે એ તમને રાખશે જ કંપનીમાં ફોર અ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ. હવે એ એવું તો ન કહી શકે તમને લાઈફ ટાઈમ માટે રાખે, બટ એ 3 યર્સ માટે રાખી શકે, 5 યર્સ માટે રાખી શકે. ડિપેન્ડ્સ અપોન ધી કંપની, કે કંપની કેવી છે, બરાબર? સો દેટ ઇઝ ધી ફર્સ્ટ ટાઈપ ઓફ ફ્રિન્જ બેનિફિટ. ધ સેકન્ડ ઇઝ હેલ્થ પ્રોટેક્શન. બેનિફિટ્સ અંડર ધીઝ હેડ ઇન્ક્લુડ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, હોસ્પિટલાઇઝેશન, લાઈફ ઇન્સ્યોરન્સ, મેડિકલ કેર, સિક બેનિફિટ્સ, સિક લીવ એટસેટ્રા. હવે મોસ્ટ ઓફ ધી કંપનીઝ છે એ લોકો હેલ્થ પ્રોટેક્શન બી પ્રોવાઈડ કરતી હોય. હવે અમુક જે ઇન્ડસ્ટ્રીઝ છે કેમિકલ્સની ને એવી બધી, દેટ ક્રિએટ હાર્મ્સ ટુ ધી બોડી, રાઈટ? એ ફિઝિકલી હાર્મ કરે છે ત્યાંના લેબરર્સને કે એમ્પ્લોઈઝને. તો એની માટે એ લોકોની કેવી છે? અલગ અલગ ટાઈપની હેલ્થ પ્રોટેક્શનની સિસ્ટમ છે, કે એ લોકોનું હેલ્થનું ઇન્સ્યોરન્સ કરાવે. સ્પેશિયલી મોસ્ટ ઓફ જે કંપનીઝ અને ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો પોલિસીઝ કરાવતા હોય હેલ્થની, કે અમુક અમાઉન્ટ છે મેડિક્લેમ કરાવે એના એમ્પ્લોઈઝ કે એના લેબરર્સ માટે. તો વોટ ઇઝ દેટ? ઇટ ઇઝ ગુડ પાર્ટ, કે ભાઈ ચલો હવે એ લોકો હેલ્થ પ્રોટેક્શન આપે છે તો એ બહુ સારી વસ્તુ છે. આજે કોઈ પર્ટિક્યુલર એમ્પ્લોયને કે કોઈ લેબરરને ઇન્ડસ્ટ્રીમાં પોતાનો હાથમાં કોઈ ઇન્જરી આવી ગઈ એવી મોટી બધી, કે એના પગમાં કોઈ એવી મોટી બધી ઇન્જરી આવી ગઈ, તો એની માટે એની પાસે મેડિક્લેમ હશે કે હેલ્થ ઇન્સ્યોરન્સ હશે, તો એને એ ક્લેમ કરવું સારું પડશે. તો એને ખાલી ખોટા પોતાના પૈસા વેસ્ટ કરવાની જરૂર નથી, એ કંપની જ બેર કરે છે એની માટે. ઓલ રાઈટ? તો વોટ ઇઝ દેટ? એ એક હેલ્થ પ્રોટેક્શન છે, એ એક ટાઈપનું ફ્રિન્જ બેનિફિટ છે. ફ્રિન્જ મીન્સ એક્સ્ટ્રા. અગેન આઈ એમ રિપીટિંગ, તમે ફ્રિન્જને ફ્રિજ ન સમજતા. ફ્રિજ અલગ વસ્તુ છે એન્ડ ફ્રિન્જ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. ઓલ રાઈટ? ઇટ ઇઝ ફ્રિન્જ. ફ્રિન્જ મીન્સ એક્સ્ટ્રા. ઓકે, સો લાઈક મૂવિંગ અહેડ, ધી થર્ડ ઇઝ એક્સ્ટ્રા પે ફોર ટાઈમ વર્કડ. ધીસ કેટેગરી કવર્સ ધી બેનિફિટ સચ એઝ પ્રીમિયમ પે, ઇન્સેન્ટિવ બોનસ, શિફ્ટ પ્રીમિયમ, ઓલ્ડ એજ ઇન્સ્યોરન્સ, પ્રોફિટ શેરિંગ, અનએમ્પ્લોયમેન્ટ કમ્પન્સેશન, ક્રિસમસ બોનસ, દિવાળી ઓર પૂજા બોનસ, ફૂડ કોસ્ટ સબસિડી, હાઉસિંગ સબસિડી એન્ડ રિક્રિએશન. હવે ઘણીવાર ઓવરટાઈમના ઘણી કંપનીઝ હોય કે જ્યાં એમ્પ્લોઈઝ છે એ ઓવરટાઈમ કરતા હોય, લેબરર્સ છે. હવે એનો ટાઈમ 7 વાગ્યાનો હોય પણ એને વર્કનો લોડ જ એટલો બધો હોય કે 8 કે 9 વાગે એ એમ્પ્લોય કે એ પર્ટિક્યુલર લેબરર છે ને એ ત્યાંથી કંપનીમાંથી ફ્રી થાય, બરાબર? તો એની માટે કંપનીવાળા શું પ્રોવાઈડ કરે છે? તો એની માટે એ લોકો વધારે એક્સ્ટ્રા વેજીસ પ્રોવાઈડ કરે, કે તમે ઓવરટાઈમ વર્ક કર્યું છે તો તમને અમે એક્સ્ટ્રા વેજીસ પ્રોવાઈડ કરશું. ઇફ યુ હેવ વર્કડ ઓવરટાઈમ, તો એ અવર બેઝિસ ઉપર કેલ્ક્યુલેશન કરે કે કેટલા અવર્સ ધી દેટ પર્ટિક્યુલર લેબરર ઓર એમ્પ્લોય વર્કડ. ઓકે, એ અવરલી બેઝિસ ઉપર એ લોકો એને વેજીસ પે કરશે એક્સ્ટ્રા ટાઈમ, બરાબર? એ જે એને એક્સ્ટ્રા ટાઈમ ઓવર ટાઈમ જે એને કંપનીમાં કરેલો છે એની માટે એને વેજીસ પ્રોવાઈડ કરવામાં આવશે. વેજીસ તો ઠીક છે, ચલો એ તો બધે પ્રોવાઈડ કરે છે, બટ અહીંયા આપણે શું વાત કરીએ છીએ? ફ્રિન્જ બેનિફિટ્સની. તો એક્સ્ટ્રા શું પ્રોવાઈડ કરે છે? ઇફ હું મારી કંપનીમાં ઓવર ટાઈમ કરું તો મને મારી કંપની એક્સ્ટ્રા શું આપી શકે કે જેનાથી પોત એ જે લેબરર પર્ટિક્યુલર છે એને ફાયદો થાય? સો દેટ ઇઝ લાઈક કે એ રિક્રિએશનલ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે, કે એવા ટાઈપનું એન્વાયરમેન્ટ હોય કે લોકેશન એવા ટાઈપનું હોય સો દેટ ઓવરટાઈમ કરવામાં બી એમ્પ્લોયને સ્ટ્રેસ ના થાય, હી કેન રિલેક્સ એન્ડ હી કેન ડૂ હિઝ વર્ક.
બરાબર એ રિલેક્સ થઈને એનું વર્ક કરી શકે. આજે તમે યુટ્યુબ ઉપર ગૂગલનું આખું વર્ક એન્વાયરમેન્ટ ચેક કરશો, દેન યુ વિલ નો કે એનું વર્ક એન્વાયરમેન્ટ છે એ કેટલું સુપર્બ છે. એની આખી જે લોકેશન છે દેટ ઇઝ રિયલી ગ્રેટ. એનું જે રેસ્ટોરન્ટ છે, અને હું ગૂગલના હેડક્વોટર્સની વાત કરું છું. સો પ્લીઝ ગો એન્ડ ચેક આઉટ. તમને એચઆરના સ્ટુડન્ટ્સ છો તો યુ મસ્ટ બી નોઈંગ કે ગૂગલની કંપનીનું એ લોકોનું આખું સ્ટ્રક્ચર કેવું છે. ઓલ રાઇટ, તો યુ કેન ચેક ઇટ આઉટ ઓન ધી યુટ્યુબ. તો તમે યુટ્યુબમાં તમે ગૂગલના હેડક્વોટર્સનું તમે એન્વાયરમેન્ટ જોશો તો યુ વિલ નો કે એ લોકોનું કેટલું પરફેક્ટ અને સુપર્બ છે. કે ત્યાં તમે ઘરે હો ને તો તમને એમ થાય મને ઘરે નથી રહેવું, મારે ઓફિસ જવું છે. ઓફિસ જ યાર એટલી મસ્ત બનાવેલી હોય તો પછી કોને ઘરે રહેવું ગમે, બરાબર? તો એ કેવું છે, એક્સ્ટ્રા બેનિફિટ છે કે જે કંપની એના એમ્પ્લોઈઝને આપે છે, ફ્રિન્જ બેનિફિટ આપે છે. સો દેટ એ એમ્પ્લોય બી એન્જોય કરી શકે ત્યાં, બરાબર ને? અને આપણને તો આમે ઓફિસ છે એ ખાવા દોડતી હોય, બધાને એવું થતું હોય 9 to 7 તો ઓફિસ રહ્યા, હવે કેટલું ઓવર ટાઈમનું નામ પડે ને ત્યાં, બધાને એમ થઈ જાય અરે મારે અહીંયા એક મિનિટ નથી રહેવું, હું 9 થી 7 માંડ રહું છું અને હવે આ લોકો મને ઓવર ટાઈમનું કહે છે, કેવું થાય? બટ હવે આવી કોઈ એન્વાયરમેન્ટ આખું એવું હોય, કંપનીનું સ્ટ્રક્ચર આખું એવું હોય, એનું લોકેશન એવું હોય, એને બધી ફેસિલિટીઝ ત્યાં બધી એવી રીતે પ્રોવાઈડ કરતા હોય તો કોઈ પણને રહેવું ગમે. એટલે શું તમને કહું છું, આ એક પોઈન્ટ માટે તમે ગૂગલના હેડક્વાર્ટર્સનું તમે યુટ્યુબમાં વિડીયો જોશો એ લોકોની ઓફિસનો, તો તમને ખબર પડશે કે આવી બેસ્ટ ઓફિસ ગણાય છે. 2009માં ગૂગલ વોઝ રેટેડ નંબર 1 કે એની ઓફિસ સુપર્બ છે. ઇન 2009 આ રેટિંગ આવેલું હતું, હજી સ્ટીલ કંઈ ચેન્જ ન થાય. સો દેટ યુ કેન ચેક ઇટ આઉટ ઓન ધી યુટ્યુબ, તમને મળી જશે આરામથી. ઓકે, સો મૂવિંગ અહેડ, ધી 4th ઇઝ ઓલ્ડ એજ એન્ડ રિટાયરમેન્ટ. બેનિફિટ્સ અંડર ધીસ કેટેગરી ઇન્ક્લુડ્સ ડિફર્ડ ઇન્કમ પ્લાન્સ, પેન્શન, ગ્રેચ્યુટી, પ્રોવિડન્ટ ફંડ, ઓલ્ડ એજ આસિસ્ટન્સ, ઓલ્ડ એજ કાઉન્સેલિંગ એન્ડ મેડિકલ બેનિફિટ્સ ફોર રિટાયર્ડ એમ્પ્લોઈઝ, ટ્રાવેલિંગ કન્સેશન to retired employees, jobs to sons and daughters of the deceased employee and the like. હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક પર્ટિક્યુલર એમ્પ્લોય છે, 60 years એક એજ હોય રિટાયરમેન્ટની, બરાબર? દેટ ઇઝ વેરી કોમન, જનરલ એજ છે કે 60 years થઈ ગયા તો લાઈક યુ આર નાવ રિટાયર્ડ, હવે તમે લાઈફમાં બહુ કરી લીધું, હવે તમે શાંતિ રાખો. લાઈક વી યુઝ ટુ ટેલ ધીસ થિંગ કે રિટાયરમેન્ટ એજ છે એ એન્જોય કરવા માટેની એજ છે, યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ એનીથિંગ અબાઉટ એની પર્ટિક્યુલર થિંગ્સ. 60 years પછી યુ કેન રિલેક્સ. તો આ એક એજ આપણે નક્કી કરેલી છે, આપણા લોમાં છે કે 60 years ઇઝ ધી એજ ઓફ ધી રિટાયરમેન્ટ, પછી યુ ડોન્ટ નીડ ટુ વર્ક એની મોર. તો હવે એ તો રિટાયર થઈ ગયા, બટ લાઈક ફિનાન્શિયલ કન્ડિશન્સ એમની એવી છે, ઓર એલ્સ એમના જે સન અને ડોટર્સ છે દે આર વેરી ક્વોલિફાઈડ, તો કંપની એવું કરી શકે કે એ ભલે રિટાયર થઈ ગયા બટ એના બદલામાં એના સન કે એના ડોટરને એ લોકો હાયર કરી અને પોતાનું કામ કરાવી શકે. તો આવો બી બેનિફિટ ઘણી કંપનીઝમાં અવેલેબલ છે કે તમારી ઓલ્ડ એજ થઈ ગઈ છે તો એના લીધે તમે કામ નથી કરી શકતા, તો એના બદલે તમારા ફેમિલીનું કોઈ બી મેમ્બર છે, એમના વાઇફ કે લાઈક તમે ચિલ્ડ્રન્સ ગણી લો, એ કોઈ બી એના બિહાફમાં વર્ક કરી શકે છે. અને ઘણીવાર ઓલ્ડ એજ બી હોય અને ધ થિંગ ઇઝ લાઈક કોઈ નેગેટિવ વસ્તુ થઈ જાય કે એક્સિડન્ટ થઈ ગયું ને ડેથ થઈ ગઈ કે કાંઈ બી થઈ ગયું, તો પછી વાઈફ તો યંગ હોય, શી કેન વર્ક લાઈક શી ઇઝ યંગ, કેમ કે હવે એમ્પ્લોય એની એજ હતી લાઈક 29-30 years અને એ આટલી નાની એજે હી ડાઈડ, તો હવે એની જે વાઈફ છે ઓર લાઈક એના જે ચિલ્ડ્રન્સ છે એના બદલે કામ કરી શકે છે. એવી બી ફેસિલિટીઝ ઘણી કંપનીઝમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, ધ નેક્સ્ટ ઇઝ પેમેન્ટ ફોર ટાઈમ નોટ વર્કડ. Benefits under this category includes sick leave with pay, vacation pay, paid rest and relief time, paid lunch periods, grievous time, bargaining time, travel time, etc. Payment for time not work means what? કે તમે જે ટાઈમ પિરિયડમાં કોઈ પણ એક પર્ટિક્યુલર એમ્પ્લોયે કે લેબરરે વર્ક નથી કરેલું એનું પણ એને પેમેન્ટ મળશે, કપાસે નહીં. તો એમાં શું છે કે મેં તમને કાલે બી રિચાર્ડ બ્રેન્સનનું એક્ઝામ્પલ આપ્યું હતું કે એની જે કંપની છે ત્યાં એના જે એમ્પ્લોઈઝ છે એને 1 મંથની વેકેશન લીવ ઉપર મોકલી દે, પણ તો એની સેલરી પાછી કટ ના થાય. 1 મંથની એની સેલરી તો એને પે થાય જ અને એ એને 1 મંથ મોકલી દે, તમારે ઓફિસ તો આવવાનું જ નહીં, તમારી સેલરી અમે કટ નહીં કરીએ. ઓકે, ધેન વોટ ઇઝ દેટ? તો એ શું છે કે એને કામ તો કરેલું નથી પર્ટિક્યુલરલી 1 મંથ આખું એ એમ્પ્લોયે કે લેબરરે કામ નથી કર્યું, તો એનું પેમેન્ટ એને કે એની પર્ટિક્યુલર જે સેલરી છે એ એને મળશે. ઓલ રાઈટ, તો એ શું છે કે એ એક ફ્રિન્જ બેનિફિટ છે, એ એક એક્સ્ટ્રા બેનિફિટ છે કે જે મળ્યો છે.
बराबर कंपनी तरफ थी एम्प्लॉय ने. ऑल राइट, तो देट इज द थिंग. बस तो आ आपणे आપણે 5 જોયા જે ફ્રિન્જ બેનિફિટ્સ જે રેગ્યુલર બેસિસ ઉપર કંપનીઝ છે એ પોતાના એમ્પ્લોયઝને પ્રોવાઈડ કરતી જ હોય. ઓકે, તો ઇટ ઇઝ ધેટ. સો નાઉ મૂવિંગ અહેડ, પછી છે પર્ફોમન્સ લિંક્ડ કમ્પેન્સેશન ઓર ઇન્સેન્ટિવ્સ. ધી ઓવર રિએક્ટ ધ ઓવર સર્ચિંગ ગોલ ઓફ ધી કમ્પેન્સેશન સ્ટ્રેટેજી ઇઝ ટુ મેક શ્યોર એન ઓર્ગેનાઇઝેશન હેઝ ધી રાઇટ અમાઉન્ટ ઓફ મની નેસેસરી ટુ મોટિવેટ ધી ટાઈપ્સ ઓફ પર્ફોમન્સ નીડેડ ટુ અચીવ ધી બિઝનેસ સ્ટ્રેટેજી. પર્ફોમન્સ લિંક્ડ કમ્પેન્સેશન ને ઇન્સેન્ટિવ્સની વી હેડ અ ટોક રાઇટ અર્લિયર ટુ. મારા લાસ્ટ સેશનમાં બી વી હેડ અ ટોક કે જેવા ટાઈપનું પર્ફોમન્સ કોઈ પણ પર્ટિક્યુલર એમ્પ્લોયનું કે વર્કરનું હશે એવા ટાઈપની એને એક્સ્ટ્રા બેનિફિટ મળશે કે ઇન્સેન્ટિવ મળશે ઇન ધ ફોર્મ ઓફ અ કમ્પેન્સેશન. ઓલ રાઈટ, સેલેરી તો એને મળશે બટ એક્સ્ટ્રા મળે, જે સેલેરી સાથે એક્સ્ટ્રા પે કરવામાં આવે, દેટ ઇઝ વોટ ઇઝ સેઇડ એઝ ઇન્સેન્ટિવ ઓર કમ્પેન્સેશન. અને કમ્પેન્સેશનનો એક ટાઈપ છે ઇન્સેન્ટિવ. ઓલ રાઈટ, સો આઈ હોપ યુ આર ક્લિયર વિથ ધી મિનિંગ. હવે 8 ગોલ્ડન રૂલ્સ ગીવન બાય આર્મસ્ટ્રોંગ એન્ડ મુરલિસ 1994. હવે પર્ફોમન્સ બેઝડ પે કે પર્ફોમન્સ બેઝડ ઇન્સેન્ટિવ્સ એ કેટલા ટાઈપના હોય કે આટલા આટલા ટાઈપના કે આવા આવા ટાઈપથી જો કોઈ બી કંપની છે એ પે કરે તો એમ્પ્લોઈઝને વધારે સેટિસ્ફેક્શન મળે અને એમ્પ્લોઈઝને દે ફીલ સેટિસ્ફાઈડ, દે ફીલ હેપી કે અમને બી અમે પણ એક પાર્ટ છીએ આ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનનો કે આ પર્ટિક્યુલર કંપનીનો. તો એની માટે વોટ આર ધી ગોલ્ડન રૂલ્સ કે હું ક્યાં રૂલ્સ ફોલો કરી શકું કે જેનાથી મને એ બેનિફિટ મળે. તો દેર આર 8 ગોલ્ડન રૂલ્સ બરાબર, અને કોણે આપ્યા છે? આર્મસ્ટ્રોંગ એન્ડ મુરલિસ. આ ક્યાંય તમારી બુકમાં નથી, સો ડોન્ટ સર્ચ ઇન ધી બુક. આઈ હેવ ફાઉન્ડ આઉટ બાય માય સેલ્ફ અને મેં આ ગોતીને સ્પેશિયલી તમારા માટે મૂક્યું છે. અને આના ઉપરથી બહુ ક્વેશ્ચન્સ બી નથી આવતા, ફ્રિન્જ બેનિફિટ્સ ઉપર ક્વેશ્ચન્સ આવેલા છે બટ તમને પર્ફોમન્સ બેઝડ ઇન્સેન્ટિવ કે કમ્પેન્સેશનની ઉપર બહુ ઓછા ક્વેશ્ચન્સ આવેલા છે. આ પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી તમને વેજ સિસ્ટમના ક્વેશ્ચન્સ વધારે આવે છે. તો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ દેટ ફ્રોમ ધી નેક્સ્ટ સેશન. ઓકે, આ સેશનમાં આપણે આ બે ટોપિક્સ કવર કરી લીધા બીકોઝ દે આર વેરી સ્મોલ, છોટું સા ટોપિક્સ છે અને એ બહુ ઇમ્પોર્ટન્ટ બી નથી એટલા. સો લાઈક આઈ થોટ ટુ કવર ઇટ. ઓકે, સો યુ કેન ચેક ઇટ આઉટ. ફર્સ્ટ ઇઝ કોમ્પિટિટર્સ, પ્રોડક્ટ્સ, પ્રોફિટ જનરેટેડ, મેનેજમેન્ટ સ્કિલ્સ એન્ડ પોટેન્શિયલ, સેલ્સ ફોર્સ બરાબર. હવે કોમ્પિટિટર્સ, કોમ્પિટિટર્સ છે એ કેવા ટાઈપના ઇન્સેન્ટિવ આપે છે એના એમ્પ્લોયને? તો હું એનાથી વધારે સારા આપું. યુ નો યુ ઓલવેઝ હેવ દેટ કે મારો જે કોમ્પિટિટર છે એ કેમ વધારે સારું આપી જાય, મારે એનાથી વધારે સારું આપવું છે. હરેક બિઝનેસમેનને એવું થાય તો એ શું કરશે? એ કમ્પેર કરશે કે ભાઈ મારો જે એ માર્કેટ સર્વે કરશે કે મારા જે કોમ્પિટિટર્સ છે એ કેવા ટાઈપની લાઈક ઇન્સેન્ટિવ સિસ્ટમ એની છે, તો હું એના કરતાં વધારે સારી ઇન્સેન્ટિવ્સ મારા એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરું બરાબર. સેકન્ડ ઇઝ પ્રોડક્ટ્સ, કે હવે એ જે પર્ટિક્યુલર કંપની છે એની પાસે કેવી કેવા રેન્જની પ્રોડક્ટ્સ અવેલેબલ છે. હવે અમુક જે પ્રોડક્ટ્સ હોય એ બહુ સારી છે બરાબર, જે બહુ કોસ્ટલી છે અને એક્સપેન્સિવ છે, અને એ જો એ પર્ટિક્યુલર કોઈ પણ એમ્પ્લોય કે લેબરર છે એ વેચી આવે છે બરાબર, તો એને એ ટાઈપના ઇન્સેન્ટિવ મળશે. ઓકે, ધ થર્ડ ઇઝ પ્રોફિટ જનરેટેડ. હવે કોઈ પણ લેબરર કે એમ્પ્લોય છે એ પ્રોફિટ કમાઈને દે છે બરાબર, એ પ્રોફિટ કમાઈને દે છે કંપનીને, તો એના ટાઈપ લાઈક એના બેઝિસ ઉપર તમે એને આપી શકો, રિવોર્ડ આપી શકો, તમે એને ઇન્સેન્ટિવ આપી શકો, તમે એને કમ્પેન્સેશન આપી શકો. સો ધીસ ઇઝ ઓલ્સો અ ટાઈપ કે વેર કંપની કેન યુટિલાઇઝ ધીસ કાઇન્ડ ઓફ પર્ફોમન્સ બેઝડ ઇન્સેન્ટિવ. અને એ એક આ રીઝન છે કે એ જેટલું પ્રોફિટ વધારે જનરેટ કરીને કંપનીને આપે છે એટલું એ વધારે ઇન્સેન્ટિવ આપે એ પર્ટિક્યુલર એમ્પ્લોય કે લેબરરને. પછી મેનેજમેન્ટ સ્કિલ્સ એન્ડ પોટેન્શિયલ, કે હવે કોઈ બી કંપની છે એનું જે મેનેજમેન્ટ છે એ કેટલું સ્ટ્રોંગ છે, કે લાઈક અમુક મેનેજમેન્ટ અમુક કંપનીનું જે મેનેજમેન્ટ હોય ઇટ ઇઝ લાઈક સમવટ ઠીકઠાક, અને અમુક કંપનીઝનું છે એ તમને જોઈને જ એમ લાગે કે હા ધીસ ઇઝ બેસ્ટ. તો એ કંઈ શું કામ આ ડિફરન્સીસ છે? સો ધ ડિફરન્સીસ કે એના મેનેજમેન્ટમાં ઘણો લાઈક ડિફરન્સ આવતો હોય બરાબર. અને એ જે પોટેન્શિયલ, કે લાઈક કેટલું પોટેન્શિયલ છે એ પર્ટિક્યુલર કંપનીમાં બરાબર, એના બેઝિસ ઉપર તમે આપી શકો ઇન્સેન્ટિવ્સ. હવે ભાઈ મારી કંપની છે એ એટલી બધી પોટેન્સીવાળી નથી, મારી પાસે એટલું ફિનાન્સ જ અવેલેબલ નથી, પણ હું તોય ઇન્સેન્ટિવને કમ્પેન્સેશન આપવાની વાત કરું છું, તો દેટ ઇઝ નોટ પોસિબલ.
દેટ ઇઝ નોટ ફિઝિબલ, કંઈ પોસિબલ મારી પાસે જેટલું એડિક્વેટ ફિનાન્સ નથી તો કઈ રીતે હું કોઈ પર્ટિક્યુલર એમ્પ્લોયને આપી શકું, બરાબર. દેન થર્ડ ઇઝ સેલ્સ ફોર્સ. હવે કોઈ એક પર્ટિક્યુલર એમ્પ્લોય છે જે સેલ્સ પર્સન છે, એને ટાર્ગેટ બેઝડ ઉપર એની જોબ હોય, બરાબર, કે એનું મિનિમમ ટાર્ગેટ હોય કે એને આટલો તો ટાર્ગેટ અચીવ કરવાનો જ તો જ એને આટલા પૈસા મળશે, બરાબર. તો એ ટાર્ગેટ બેઝડ જે લોકો જોબ કરે છે એને તમે સેલ્સ પર્સન કહી શકો, સેલ્સમેન કહી શકો, બરાબર. તો એ જેટલું સારું ટાર્ગેટ અચીવ, એ ઘણીવાર ઓવર ટાર્ગેટ બી અચીવ કરી લેશે, બરાબર. તો એને એ ટાઈપના તમે ઇન્સેન્ટિવ્સ પ્રોવાઈડ કરો, ઓકે. દેન લાસ્ટ વન ઇઝ સ્ટ્રેટેજિક પોઝિશન ઓન પે માર્કેટ. કે હરેક કંપનીની એક સ્ટ્રેટેજી ડિસાઈડ કરેલી હોય, એ હરેક કંપની સ્ટ્રેટેજી વાઇઝ જ જતા હોય. તો એ પર્ટિક્યુલર કંપનીની સ્ટ્રેટેજી કેવી છે અને એની માર્કેટમાં રીચ કેવી છે એના બેઝિસ ઉપર પણ એનું ઇન્સેન્ટિવનું જે સ્ટ્રક્ચર છે એ કોઈ પણ પર્ટિક્યુલર કંપનીનું નક્કી થતું હોય. અને એ ડિરેક્ટલી કોના સાથે લિંક કરે, તો કે એમ્પ્લોઈઝના પરફોર્મન્સ સાથે. અને મેક શ્યોર આ તમે માઇન્ડમાં ફિટ કરી લો, ઇન્સેન્ટિવ્સ અને કમ્પેન્સેશન તો જ મળશે જો એ સારું પરફોર્મ કરશે, અધરવાઇઝ દે આર નોટ ગોઈંગ ટુ પે. સેલેરી મળી જશે એને બેઝિક, પણ જ્યારે હું ઇન્સેન્ટિવ્સની કે કમ્પેન્સેશનની વાત કરું છું એ એને ત્યારે જ મળશે જ્યારે એનું પરફોર્મન્સ સારું હશે. મેરિટોરિયસ પરફોર્મન્સ, વી ઓલવેઝ ટેલ વોટ ઇઝ મીન બાય મેરિટોરિયસ, એક્સેલન્ટ, એક્સેલન્ટ પરફોર્મન્સ. ઓલરાઈટ, તો આ સેશનમાં આપણે આટલું જ રાખીએ. વિલ ડેફિનેટલી મીટ ઇન ધી નેક્સ્ટ સેશન, અને નેક્સ્ટ સેશનમાં આપણે લોકો વેજ સિસ્ટમ સ્ટાર્ટ કરશું. દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધીસ યુનિટ, ઓકે. એમાંથી વધારે ક્વેશ્ચન્સ તમને પૂછાય પણ છે, અને એઝ ડિસ્કસ્ડ અર્લિયર કે પ્રેક્ટિકલ જે સમ્સ છે એ તમને એમાંથી નહીં આવે. આપણે જે વેજ સિસ્ટમ છે ને એમાં અલગ અલગ મેથડ્સ છે, બરાબર. એમાં એ લોકો સમ્સ તમને બુકમાં આપેલા છે, તો સમ્સ આપણે નથી કરવાના, સમ્સ નથી પૂછાવાના આપણને, ઓકે. તો વી હેવ ટુ સ્કીપ દેટ, બટ આપણે ફોર્મ્યુલાઝ કરશું. તો ઇફ ઇન કેસ કદાચ સમ્સ પૂછાણા તો મને મારા માઇન્ડમાં ફોર્મ્યુલા ક્લિયર હોય તો હું સોલ્વ કરી શકું, નથી જ પૂછાવાના. બટ આપ તો વર્સ્ટ સિચ્યુએશનમાં કદાચ પૂછાય તો, ઓકે. તો એટલે આપણે મસ્ત બધી ફોર્મ્યુલાઝ કરી લેશું. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ. સો વિલ મીટ યુ ઇન ધી નેક્સ્ટ સેશન, અને નેક્સ્ટ સેશનમાં આપણે વેજ સિસ્ટમનું ડિટેલમાં ડિસ્કશન કરશું, ઓકે. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય માય ડિયર ગર્લ્સ.